सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदना प्रफुल्लम्भोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरदनाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों जय स्वामीनारायण सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरित्र सागर ग्रंथनी अंदर तरंग 29 अंदर छेल्ले स्वामीए धर्मदेव अने भक्ति माता ने जे दुख पड़े छे एनी घणी बधी वातो लखी भक्ति माताए धर्मदेव ने प्रार्थना करी छे के तमे दुख टाळवाने समर्थ छो तमने एना उपाय आवड़े छे तो तमे कोई उपाय करो अने दुखने टाळो धर्मदेवे भक्ति देवी ने घणी बधी सांत्वना आपवा माटे पूर्वेना आख्यानो संभळाव्या सुख અને દુઃખ સતત રહેતા નથી આવી સમજણ આપે છે છતાંય પણ ભક્તિ દેવી કંઈક સમજે છે અને સમજવા છતાંય પણ સતત એમને કોઈ વાતનો દુઃખ રહે છે એટલે હજુ આગળ પણ પૂર પહેલું તરંગ 30ની અંદર સ્વામી લખે છે નૃપ પૂછત કર જોરી કે धर्म की धीरज जोय दुख में धीरज जो रखे यही सम अवर न कोय दुख में धीरज जो रखे यही सम अवर न कोय सुख दुख जन मात्र को आवत जावत तेह तामे धीरज राखनी अति कठिन हे एह तामे धीरज राखनी अति कठिन हे एह उत्तम राजाए बन्ने हाथ जोड़ीने मुक्तानंद स्वामी आगळ एक निवेदन कर्युं आपना मुखे में धर्मदेवनी धीरज जानी मुक्तानंद स्वामी ने कहे छे दादा खाचर તમે જે ધર્મદેવની ધીરજની વાત કરી એ મેં જાણી અને મને એવું લાગે છે સ્વામી કે જે મનુષ્ય દુઃખમાં ધીરજ રાખે તે મહાન છે એના સમાન બીજો કોઈ નથી કોઈ પણ વ્યક્તિની આ ભક્ત હૃદયનો કેટલો છે એની જો પરીક્ષા કરવી હોય તો એ પરીક્ષા એને જ્યારે કોઈ દુઃખ પડે મહારાજે વચનામૃતની અંદર પ્રથમનું 14મું વચનામૃત મહારાજ કે ભગવાનના ભક્તને જ્યારે સુખ આવી પડે અતિશય સુખ આવે ત્યારે સુખની અંદર પણ એની ધીરજ ડગે છે અને અતિશય એને દુઃખ આવી પડે ત્યારે પણ એની ધીરજ ડગે છે બે વાતમાં ધીરજ ડગે એક અતિશય સુખ એક અતિશય દુઃખ અતિશય સુખ મળે ત્યારે પણ વ્યક્તિને ભગવાન ભૂલાય છે અને ભગવાન ભૂલાય છે એટલે એને થોડુંક સુખ મળતા એ એટલો બધો વિલાસી બની જતો હોય છે ભગવાનથી ઘણો દૂર જતો રહે
એટલે ભગવાને કીધું કે અમે હરિભગતને રૂપિયા દઈએ ને તો ભગવાન ભજવા નવરા થતા નથી, અને જો રૂપિયા ના દઈએ તો એમ કે ભગવાન રૂપિયા દેતા નથી, હું ભગવાન ભજીએ. એટલે દુઃખ અને સુખ બંનેમાં અતિશય ધીરજ જોઈએ. જીવનની અંદર સુખ અને દુઃખની અંદર હંમેશા ધીરજ રહે એવો ઉપાય એક જ છે, સમજણ. જેની પાસે સમજણરૂપી મૂડી હોય એને ગમે એટલું સુખ આવે પણ એ ક્યારેય છકી નહીં જાય. જેની પાસે સમજણરૂપી મૂડી હશે એની પાસે ગમે એટલું દુઃખ આવશે એ ક્યારેય હરારી નહીં જાય, થાકી નહીં જાય, ભગવાન આગળ ફરિયાદો નહીં કરે કે પ્રભુ તમે મને આટલું બધું દુઃખ કેમ આપ્યું. એટલે દાદા ખાચર વખાણે છે કે દુઃખ મે ધીરજ જો રખે એહી સમ અવર્ન કોઈ, જે દુઃખમાં ધીરજ રાખે એના જેવો કોઈ નથી, એના સમાન કોઈ નથી. સુખ દુઃખ જન માત્ર કુ આવત જાવત તે, સંસારની અંદર બધાય દિવસો એક સરખા નથી હોતા. આજની પહેલી તારીખ સુખરૂપ હોય તો કદાચ આવતા વર્ષની પહેલી તારીખ આપણા માટે દુઃખરૂપ પણ હોઈ શકે છે. ક્યારેક આપણને સવારની અંદર સુખ હોય તો બપોરના સમાચાર આપણને દુઃખરૂપ નીવડી શકે છે. આ સંસારનું રો મટીરિયલ જ દુઃખ છે. દુઃખમાંથી સર્જાયેલી આ સૃષ્ટિ એની અંદર સુખ ગોતવા માટે કોઈ જાય કેવી રીતે મળે? તમારા હાથની અંદર વાટકામાં મીઠું ભરેલું છે અને મીઠાને તમે વ્હાઈટ સમજીને ખાધે રાખો કે આમાંથી સુગરનો સ્વાદ આવે, કોઈ દિવસ આવે ખરો? કારણ કે એ મીઠું જ છે. એમાં સંસારના તમામ સુખ દુઃખથી કોટેડ છે. એક પણ સુખ આ સંસારનું એવું નથી કે જેમાં દુઃખ ના હોય. દરેકમાં જ્યાં આપણને સુખ દેખાય છે એ જગ્યાએ 80% નહીં 99% દુઃખ છે. 1% અંદર સુખનું મટીરિયલ ઉમેરેલું છે. 1% એ 1% જે દેખાય છે એને ભોગવવા જતાં મળી જાય છે શું? 99% દુઃખ. એટલે સતત આપણને એમ રહે છે સુખી થયો દુઃખી થયો, સુખી થયો દુઃખી થયો. આ ધર્મ અને ભક્તિની કથા જીવંત કથા છે, આપણા જીવનની જ કથા છે. આપણા જીવનમાં અત્યાર સુધીમાં નોંધ કરો કે આપણે કેટલી વખત સુખી થયા અને કેટલી વખત દુઃખી થયા. હમણાં નજીકના ગાળાનું યાદ હોય તો એટલું ખાલી એક ડાયરી લઈને લખજો કે આ ટાઈમે હું દુઃખી હતો અને આવું મળવાથી હું સુખી થયો, પાછું આ મળ્યા પછી આ મળ્યું ત્યારે હું દુઃખી થયો, પાછું આ આવ્યું ત્યારે સુખી થયો. એક વર્ષનું લિસ્ટ કાઢશો ને તો 50 વખત સુખ દુઃખ નીકળશે, ઓછામાં ઓછું 50 વખત. હા, જાજુ કાઢશો તો જાજુ નીકળશે, પણ એટલું બધું સુખ દુઃખ નીકળશે. પણ એ બધાયની વચ્ચે આપણને સ્થિર રાખે એવી સમજણ છે. દાદા ખાચર વખાણે છે કે જે સુખ દુઃખની અંદર ધીરજ રાખે બહુ કઠણ વસ્તુ છે. એમાંય સુખમાં તો કદાચ ધીરજ રહે હાલો, પણ દુઃખમાં ધીરજ રહેવી. કોઈ ઘરમાં એવો પ્રસંગ બની જાય, જુવાન જો દીકરો કોઈનો મૃત્યુ પામે, કોઈની જુવાન જો દીકરી મૃત્યુ પામે, અને એ સમયે ધીરજ રાખવી, મૃત્યુના સમયે ધીરજ રાખવી સૌથી કઠણ ધીરજ. સૌથી મોટા મોટું દુઃખ સંસારી માટે જો કોઈ હોય તો મૃત્યુનું છે. કુટુંબ પરિવારમાં કોઈનું મૃત્યુ થાય, અચાનક મૃત્યુ થાય, કદાચ ઉંમરવાળા હોય, 80 વર્ષે 70 વર્ષે જાય તો દુઃખ ઓછું થાય, પણ યુવાન હોય, અચાનક મૃત્યુ થાય અને એ ટાઈમે સમજણ રહે ત્યારે એને ખબર પડે કે આને સમજણ કેટલી કેળવેલી છે. હમણાં જ મેં કીધું ને કે મુંબઈનો એક પરિવાર આપણો, જુવાન જો 16-17 વર્ષની દીકરી ધામમાં ગઈ, બેન્ડવાજા સહિત એનો અંતિમ વિધિ કર્યો, એને ધીરજ કહેવાય. બધી જ વાતો કરવી અને સાંભળવી બહુ સહેલી છે, પણ તાને સમજણ રહેવી એ બહુ કઠણ છે. દાદા ખાચર સ્વયં એમ કહે છે કે જ્યારે મનુષ્ય માત્રને સુખ તથા દુઃખ આવતા જતા રહે તેમાં ધીરજ રાખવી તે ઘણું કઠણ છે, બહુ કઠણ છે. કેટલાક ભક્તોએ ધીરજ રાખી છે. રતનપર ગામની અંદર એક જસમતભાઈ પટેલ કરીને હરિભગત થયા. કપિલ જીવનદાસજી સ્વામીએ એને સમાગમ કરાયેલો, કથા વાર્તા સાંભળેલી. આ કથા વાર્તા સાંભળીને કરવાનું છે શું?
સમજણને દ્રઢ કરવાની છે. જો સમજણ પાકી નહીં હોય ને તો સત્સંગમાં 50 વર્ષ સુધી કથા વાર્તા સાંભળી હશે ને તો એ આપણા કામમાં કાંઈ નહીં આવે. સમજણ જો પાકી નહીં થઈ હોય તો અમે કથા કરવાવાળા છીએ તો એ અમારા માટે એ કથાઓ કાંઈ કામ નહીં લાગે. અમારી 1000 સીડી પડી હશે ને તોય એ અમારું રક્ષણ નહીં કરી શકે. વાત કરતા પહેલાં વાત જે કરીએ છીએ એ સમજણને કેળવવી બહુ જરૂરી છે. સમજણ વિના તો આપણે કેટલા દુઃખી થતા હોઈએ છીએ. થોડીક વાતની અંદર આપણને આમ થોડુંક આપણું ધાર્યું ના થાય અને તરત આપણે દુઃખી થઈ જઈએ. કારણ શું? સમજણ નથી. આપણી પાસે સમજણ ઓછી છે એના કારણે થોડુંક આપણને પ્રતિકૂળ થાય એટલે તરત આપણે એટલા આકડા બાકડા થઈ જઈએ. આપણું ભગવાનમાંથી ચિત્ત ખસી જાય, સત્સંગમાંથી મૂળ ઉડી જાય, કથા વાર્તામાંથી મૂળ જતો રહે. આપણને પ્રતિકૂળ થયું તરત જ આપણે છોડી દઈએ. એ રતન પરના જસમત પટેલને કપિલ જીવનદાસજી સ્વામી દ્વારા સત્સંગ થયેલો, સમજણને એવી કેળવેલી કે જીવનમાં ગમે એટલું સુખ દુઃખ આવે પણ એમાં એ છકી નથી ગયા અને ક્યારેય દુઃખી નથી થયા. એક દિવસ એમની સમજણ એવી એમને દ્રઢ કરેલી કે સુખ દુઃખના આપવાવાળા એક શ્રીજી મહારાજ જ છે, બીજા કોઈ નથી. ભગવાનના ભગતને જે કાંઈ સુખ અથવા દુઃખ મળે છે એ મહારાજ વચનાવૃતમાં કહે છે, એને તો પંડે ભગવાન પોતે જ આપે છે. કાળ કર્મ કે માયા આપતા નથી. આપણા લેખા લેશે ખરા આપણી ભૂલોના, પણ કોણ લે છે? એક મહારાજ જ લે છે. આપણને જે કાંઈ દુઃખ આવે છે, મહારાજે વચનાવૃતમાં કીધું, ભગવાનના ભક્તને જે કાંઈ દુઃખ આવે છે એ તો ભગવાનની આજ્ઞા લોપવે કરીને આવે છે, અને જેટલું સુખ થાય છે ભગવાનની આજ્ઞા પાડવે કરીને થાય છે. અને કદાચ કોઈને એમ થાય કે હું તો બધી જ આજ્ઞા પાડું છું તો પણ દુઃખ કેમ છે, તો એનો જવાબ પણ ગરડા પ્રથમના 61માં વચનાવૃતમાં મહારાજે આપ્યો છે કે મહારાજ સ્વયં ભગતનો નિશ્ચય જોવા પડદામાં રહીને જોયા કરે, દુઃખને મોકલે અને પડદામાં રહીને જોવે કે આને મારી ઉપર હેત કેટલું છે. અને પછી જેમ જેમ ભગવાન ભગતને કસનીમાં રાખે, જેમ જેમ દુઃખ દે, એમ ભગતે એવો વિચાર કરવો કે જેમ મને દુઃખ દેશે એમ મને વધુ વશ થશે. ભગવાનને વશ કરવા હોય ને તો વશ કરવા માટેનું સાધન એક છે. કયું? દુઃખ. ભગવાનને વશ કરવા માટેનું સાધન દુઃખ છે. ભગવાનને આધીન કરવા માટેનું સાધન દુઃખ છે. ભગવાન આપણી ભેગા રહે એના માટેનું ઉપકરણ દુઃખ છે. તો માગવું જોઈએ શું? માગવું જોઈએ શું? દુઃખ. અને આપણે માગીએ શું? સુખ. એક બાજુ પર કે મહારાજ મારી ભેગા રહેજો, પણ મહારાજ કે હું તો તારી ભેગા ત્યારે જ રહું કે તારી ભેગા દુઃખ હોય. કારણ કે દુઃખ હોય ત્યારે ભગવાનને ચિંતા આપણી વધારે થાય, સુખ હોય તો ભગવાનને આપણી ચિંતા ના થાય. એક છોકરો હોય, એક છોકરો મહિને $500 કમાય છે અને એક છોકરો મહિને $10,000 કમાય છે, બાપને ચિંતા કોની થાય? 500-વાળાની. બાપને એમ થાય કે હું આને મદદ કરું. આ 10,000-વાળો તો ગમે તે રીતે એનું ઘર હાંકી જ લેવાનો છે, પણ આ 500-વાળાને તકલીફ થશે તો ચિંતા એની થાય. તો ભગવાનને આપણી ચિંતા ક્યારે થાય? આપણી ભેગા ક્યારે રહી શકે? થોડું ઘણું દુઃખ હોય ત્યારે. એટલે ભગવાન જ્યારે દુઃખ આપે ને ત્યારે માનવું કે ભગવાન મારી ભેગા રહેવા માગે છે, ભગવાન મારા પર બહુ રાજી છે, મારી ભેગા રહેવું છે મહારાજને, એટલે મહારાજ મને દુઃખ આપે છે, એવો વિચાર કરવો. આપણી વચ્ચે એવા ભક્તો બેઠા જ છે ને, આપણી વચ્ચે આપણા સત્સંગમાં એવા ભક્તો છે જ ને કે જેને દુઃખના સમયે અતિ ધીરજ રાખી છે, ધીરજ રાખી છે. આપણી આજુબાજુમાં બેઠા છે આપણા સત્સંગમાં, હમણાં જ વર્તમાન કાળે હમણાં થોડા સમય પહેલાં પણ આપણે જોયું કે કેટલા દુઃખમાં કેટલી ધીરજો રાખેલી છે, રાખી છે. એ સમજણ છે. સમજણ વિના ક્યારેય ના રહે. કોઈનો દૈહિક સ્વભાવ તો આકરો હોય, બોલવાનો હોય, કોઈનો હસવાનો હોય, ખાવાનો હોય, પીવાનો હોય, અક્ષરધામમાં જતાં એ કાંઈ નડતો નથી. અક્ષરધામમાં તો એક સમજણરૂપી મૂડી જ કામ લાગે છે, બાકી કોઈ મૂડી અક્ષરધામમાં જતાં કામ નથી. સમજણ આપણી કેટલી છે? મહારાજના રાજીપા માટે સમજણ સૌથી અગત્યની છે. જસમત પટેલને આવી સમજણ હતી. અને એવું હતું કે સંસ્કાર પ્રમાણે સુખ દુઃખ આવે છે. ખેતીનો ધંધો કરે ને પોતાનું ગુજરાન ચલાવતા એક વખત રાત્રિના 12 વાગે સૂતા છે ને, ઓસરીની અંદર શ્રીજી મહારાજ આવ્યા અને ઘરની ઓસરી ઊંચી એટલે માનકી ઘોડીના આગલા 2 પગ ઓસરીની કોર ઉપર મહારાજે મુકાવ્યા. ભગત જાગી ગયા. મહારાજે પોતાના હાથે ઓસરીની કોર ઉપર સૂતેલા જસમત ભક્તનું ઓઢેલ વસ્ત્ર ખેંચ્યું, ઘોડી ઉપર બેઠા બેઠા ખેંચ્યું, અને જસમત પટેલ જાગી ગયા. ઉઠીને દંડવટ કરવા લાગ્યા, અરે મહારાજ તમે મારે ઘેર ક્યાંથી? મારા બહુ મોટા ભાગ્ય તમે મારે ઘેર આવ્યા.
મહારાજને દંડવટ કરવા લાગ્યા ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, હું અક્ષરધામમાંથી અહીં આવ્યો છું અને મને ભગત એવી એક ઈચ્છા છે કે જો તમે મને રજા આપો ને તો તમારા મોટા દીકરાને મારે ધામમાં લઈ જવો છે. તમારો મોટો છોકરો ભગત વિધુર હતા, ત્રણ જ દીકરાઓ હતા, તો કે તમારા મોટા દીકરાને મારે ધામમાં લઈ જવો છે, જો તમે રાજી હોત તો. આ ઉંમરવાળા બાપ છે, ત્રણ દીકરા છે, મહારાજ તમે મોટા દીકરાને ધામમાં લઈ જાઓ, હું તો બહુ રાજી છું પ્રભુ, લઈ જાઓ. આને શું કહેવાય? સમજણ. અને એવું કે ના પ્રભુ, રહેવા દો ને, રહેવા દો ને, રહેવા દો ને, એને સમજણ કહેવાય નહીં, સમજણ ના કહેવાય. આજે જ એક યુવાન અમને મારી પાસે બેઠો હતો, નામ નથી દેતો, પણ એની સમજણ થોડાક સમયથી હજુ આમ સત્સંગમાં ચડતો થયો છે. પણ એને મને એવું કીધું, મને કે સ્વામી, મને એવું થાય છે કે મારું, મને ભગવાન લેવા આવવાના જ છે અંતકાળે, અને મને એવું થયા કરે છે કે મારું ટૂંક સમયમાં મૃત્યુ છે, મારું ટૂંક સમયમાં મૃત્યુ છે, મને ટૂંક સમયમાં મહારાજ લઈ જવાના છે, એવું મને થયા કરે છે. અને પણ મને એટલું નક્કી થઈ ગયું છે હવે કે મારું ગમે ત્યારે મૃત્યુ. મેં કીધું, હજુ તારે બહુ વાર છે, હજુ બહુ સેવા કરવાની છે, પછી મહારાજ લેવા આવશે, કંઈ સીધા થોડા આવી જાય, સેવા કરીને પાકી જઈશ ને બરાબર, પછી મહારાજને થશે, ગુરુજી પાસ કરી દેશે કે હવે આ ઓકે ફળ, ત્યારે લેવા આવે, એમને એમ ના આવે. પણ એણે મને જે કીધું, મને કે સ્વામી, મને એવું થઈ ગઈ છે ખાતરી ચોક્કસ કે આવે મારું શરીર પડે તો મને મહારાજને ગુરુજી જ લેવા આવે, આવું મને પાક્કું થઈ ગયું છે. કે અને મને હવે એવી બીક પણ લાગતી નથી કે મારું શરીર પડી જાય તો શું. મને પહેલાં મૃત્યુ તો આમ બહુ ભયાનક લાગતું, પણ હવે મને મૃત્યુની બીક પણ લાગતી નથી, એવું મને થઈ ગયું છે. લો, આ શું કેળવાઈ ગયું? સમજણ. કોઈક સમજણ કેળવાઈ ગઈ, એમને એમ થોડું બોલાય એવું, એમને એમ થોડું. અને જીવથી કહેતો હતો, ઉપરથી નહોતો કહેતો, એના હૃદયથી કહેતો હતો. એના હૃદયના શબ્દ, એના હૃદય આપણને ટચ થાય, હૃદયમાંથી નીકળતો શબ્દ હંમેશા ટચ થાય, ખબર પડે કે આ હૃદયમાંથી સમજીને બોલે છે. એક યુવાન છોકરાને પણ આવી સમજણ કેળવાઈ જાય છે. સાધુના સમાગમે કરીને, કથા વાર્તાએ કરીને સમજણને કેળવવી જ પડે, આ લોકના સ્વરૂપને જાણવું જ પડે. ભગતે કીધું, હું રાજી છું. મહારાજે કીધું, સારું, બીજે દિવસે મોટા છોકરાને તાવ આવ્યો, આને કંઈ વાર લાગે લઈ જતા? બીજે જ દિવસ તાવ, તાવ આવ્યો એટલે જસમત પટેલ છોકરાને પાસે બેસીને કહેવા લાગ્યા કે જો, હું તારો બાપ નથી ને તું મારો દીકરો નથી, આ તો જેમ પાણીની પરબે પાણી પીવા ભેગા થયા હોય એમ આપણે બધાય ભેગા થયા હતા, અને હવે તાને મહારાજ લેવા આવવાના છે, તારે જવાનું છે, પાણીની પરબે પાણી પીવા ભેગા થયા હોય ને બહુ વાતો ચીતો કરો, પછી કાંઈ લેવા દેવા ખરી? ટ્રેનની અંદર તમે ભેગા થઈ ગયા હો બે પાંચ જણ, અને ટ્રેનમાં સાથે બેઠા, વાતો કરી, પ્લેનમાં સાથે બેઠા, અહીંથી ઇન્ડિયા સુધી સાથે બેઠા, વાતો કરી, ક્યાં ગામના, કેમ છો, સારું છે બધુંય, અને પ્લેનમાંથી જેવું અમદાવાદ આવ્યું અને ઉતર્યા એટલે આવજો. કાંઈ એકાબીજા જોડે, કાંઈ એકાબીજા જોડે લાગણીના તાતના બંધાઈ જાય, કશું જ નહીં. કેટલા પ્રેમથી વાતો કરતાં કરતાં પ્લેનમાં આવ્યા હો, કદાચ થેપલા લઈ ગયા હો તો એકાબીજાને દઈને જમો, ટ્રેનની અંદર એકાબીજાના નાસ્તાના ડબરા કાઢીને જમો, એકાબીજાને આપો, બધું જ કરો, પાછા કોઈ ખરા આવજો, હા ટાઈમ મળે ત્યારે. પણ એનાથી કાંઈ તમને પ્રોબ્લેમ, કદાચ તમને એવી ખબર પડે, હા જે કોલા પ્લેનમાં તમારે ભેગા બેઠા હતા એ તો જતા રહ્યા, ઓ જતા રહ્યા હશે, બસ પતી ગયું, બીજું કાંઈ થાય હશે, મને મળ્યા હતા, પહેલી વાર મળ્યા, બહુ સારા સ્વભાવના હતા, ખબર નહીં ખરું શું થઈ ગયું, પણ જે થયું એ પૂરું થઈ ગયું, કાંઈ દુઃખ ખરું? કેમ? કારણ કે પાણીની પરબે ભેગા થયા બરાબર થયું, પણ રોજ જે ભેગો રહે છે એ જાય તો તુરંત દુઃખ થાય છે, કારણ કે પાણીની પરબ યાદ રહેતી નથી, એ પરમેનન્ટ પરબ થઈ ગઈ આપણી, કે અહીં બધા આપણે ભેગા કરી દીધા છે, પરમેનન્ટ બધા પીઆર થઈ ગયા, સમજણ ચૂથાઈ જાય છે. એટલે આ સમજણ રોજ કેળવવાની, કોઈ પણ દુઃખ આવે, પણ જો સમજણ હશે તો વાંધો નહીં આવે, અને દુઃખ નહીં આવે એવું તો નહીં જ થાય ભગત, દુઃખ તો આવવાનું જ. દુઃખ કોને ના આવે? સાંભળો, એક બહુ સરસ છે, આ જગતમાં આવજા માટે ફક્ત બે દ્વાર છે. આ જગતમાં આવવાને જવા માટેના દ્વાર કેટલા છે? બે છે. એક બાજુ દર્દ છે અને બીજે મોત ચોકીદાર છે. એક બાજુ પર દર્દ છે અને એક બાજુ પર મોત ચોકીદાર છે. જન્મ લઈ જેને નથી ખાધી હવા સંસારની, એ જ છે સાચો સુખી, બાકી બધા લાચાર છે. જેને આ સંસારની હવા નથી ખાધી એ સુખી. અક્ષરધામના મુક્ત થઈ જાઓ એટલે સુખ, ફરીથી આ જન્મ મરણમાં ના આવો તો સુખ,
નહીં તો ત્યાં સુધી દુઃખ. ઓલા ભગતને ભગત સમજાવે છે તું મારો દીકરો નથી, આવી બધી સમજણ આપી અને પછી એમાંથી વૃત્તિ પોતામાંથી તોડાવી મહારાજ આવ્યા લઈ ગયા અને જસમત પટેલે આખા ગામની અંદર હાકર વેચી, હાકર વેચી આખા ગામમાં કે મારો દીકરો ધામમાં ગયો, મારો દીકરો ધામમાં ગયો, મારો દીકરો ધામમાં ગયો. ત્યાં મહારાજ તો તૈયાર જ હતા. મહારાજ ફરી પાછા થોડો સમય થયો ને આવ્યા જસમત પટેલને કે પટેલ અક્ષરધામમાંથી આવ્યા છે, ભલે થયું મહારાજ બહુ રાજી થયો હું તો આવ્યા. હવે ભગત જો તમે રાજી હો ને તો તમારો બીજા નંબરનો છોકરો ઉપાડો છે, તમે રાજી છો ભગત? તમે કહોતો જ, બાકી માર નથી લેવો, તમે કહોતો જ. અરે મહારાજ તમે રાજી થઈને લઈ જતા હો, મારે હું મહારાજ રોકવો, લઈ જાઓ. બીજા છોકરાને 6 મહિના થયા ને બીજાને તાવ આવ્યો, એને તાવ આવ્યો, એને પણ ઉપદેશ કર્યો બેટા પાણીને પરબે ભેગા થયા, હું તારો બાપ નથી, તું મારો દીકરો નથી. મહારાજ આવે છે ખુશીથી જતો રહે, પેંડા લાવીને તૈયાર જ રાખ્યા હતા, છોકરો ધામમાં ગયો ને પેંડા વેચ્યા. હવે એક રહ્યો છે, બધા ગામના લોકો કેલા સ્વામી એનો સત્સંગ કાંઈ પચ્યો નહીં, તને આ કપિલ જીવનદાસજી સ્વામી ખબર નહીં ક્યાંથી કંઠી પહેરાવી ગયા, આ છોકરા તારા મરે છે છોડા. જસમત પટેલ કે ના, મારે તો મહારાજને ભજવાના, મારા દીકરા જ મહારાજના ધામમાં ગયા. અરે ત્રીજો ઉપડશે, રહેવા દે, છોડી દે સત્સંગ, ત્યાં તો મહારાજ પાછા આવ્યા 6 મહિના થયા. ભગત તો આમ હુતા હતા, મહારાજે આવીને ભગતનું રજાઈ ખેંચી. ભગત કે મહારાજ અડધી રાત્રે આવો છો, ક્યારેક દિવસે તો આવો પ્રભુ. તો કે ભાઈ મારે કામ એવું કરવાનું એટલે અડધી રાતે જ આવવું પડે, તને એકલાને મળવાનું ને. ભગત તારો ત્રીજો દીકરો મારે લઈ જવો છે તો કેવું કરું? તારી ઈચ્છા હોય તો હા, બાકી મારે ન જ લેવો. હવે આ ઉંમરવાળો ડોસો થઈ ગયો છે, વિધુર છે, કોઈ આગળ પાછળ છે નહીં, એક છોકરો આધાર છે. ત્યારે જસમત પટેલ કે મહારાજ મારા છે જ ક્યાં, એ તો તમારા છે, લઈ જાઓ ને પ્રભુ. અને એને પણ તાવ આવ્યો, એને પણ જસમત પટેલ ઉપદેશ આપે છે તું મારો દીકરો નથી, હું તારો બાપ નથી. ત્રીજા દીકરાને પણ લઈ ગયા, ત્યારે શ્રીજી મહારાજની આંખમાં પણ આંસુડા આવી ગયા છે. સમજન તો એનું નામ ભગવાન પણ રડી પડે, સમજન તો એનું નામ કે ત્યાગીને વૈરાગી સાધુઓની આંખમાં પણ આંસુ આવી જાય, ત્યારે આપણી કહેવાય કે આને સમજન કેળવી કહેવાય. જેને સંસારના ત્યાગ કર્યા છે એને પણ કેટલીક વખત સંસારીની સમજણ જોઈને જ્યારે આંખમાંથી આંસુડા પડે ને ત્યારે કહેવાય કે આને સમજણ છે, એમ સમજણ છે. તમે જુઓ કેટલાઓએ દીકરા આપ્યા છે હસતા મોઢે સત્સંગની અંદર સાધુ થવા માટે, ત્યારે ગુરુજીની આંખમાંથી આંસુડા પડી ગયા છે. અક્ષર નિવાસી યોગી સ્વામીને જેથી દીધા, એમના મા બાપે હસતા મોઢે દીધા, આખી સભા રડે, 3 જણ હશે આખી સભામાં. એ સમજણ કહેવાય, એને સમજણ કહેવાય. એકનો એક દીકરો ધામમાં ગયો સાધુ થઈને, તોય પણ એમના બાપા જે પ્રવચન કરતા હતા સાંભળ્યું છે ને તમે, હે, એ શ્રદ્ધાંજલિ સભાની અંદર એ પ્રવચન કરતા હતા, એ સમજણ કહેવાય. એને કાંઈ વચનામૃતોના નંબરો મોઢે નથી, પણ કોઈક જગ્યાએ હૃદયમાં કોઈક ઊંડી સમજણ કેળવાઈ ગઈ છે, એના કારણે થયું. એમને એમ ન થાય, એમને એમ ના થાય. સમજણ બહુ અગત્યની વસ્તુ છે જીવનની અંદર. જો સમજણ હશે ને તો સુખ દુઃખની નદીઓ તરી જવાશે, સમજણ નહીં હોય તો ક્યારેક સત્સંગને નુકસાન થશે. માટે સમજણને કેળવી. થોડો સમય થયો, એના સંબંધીઓ અને કુસંગીઓએ બહુ પ્રકારે કંઠી તોડાવવા આગ્રહ કર્યો, પણ ભગત ધીરજ પર્વત જેવી ભગતે રાખી. અને થોડો સમય થયો, જસમત ભક્તએ જ્યારે દેહ મૂક્યો ને ત્યારે શ્રીજી મહારાજ સંતોને લઈને ભગતને લેવા આવ્યા ને આખા ગામને દર્શન દીધા, અને જસમત ભગતને પણ મહારાજ પોતાના ધામમાં લઈ ગયા. આવી રીતની સમજણ રાખી. એટલે અહીં ઉત્તમ રાજા કહે છે, સુખ દુઃખ જન માત્ર કુ આવત જાવત તે તામે ધીરજ રખની અતિ કઠિન એહી. બહુ કઠણ છે ભાઈ. ઉત્તમ રાજાના આ વચન સાંભળીને મુક્તાનંદ સ્વામી ખૂબ રાજી થયા અને બોલ્યા કે ધર્મદેવની કથા તો અતિ અનુપમ છે. પછી ધર્મદેવ ભગવાન શ્રીહરિનું ધ્યાન કર્યું અને ધર્મદેવે બે હાથ જોડીને પ્રાર્થના કરી, હે હરે, આપ તો સુખના નિધાન, અંતર્યામી અને કર્મફલ પ્રદાતા છો. ધર્મદેવની પ્રાર્થના સાંભળો, ભગવાનને પ્રાર્થના કરી છે, તમે સુખના નિધાન છો. સુખના નિધાન એટલે તમે સુખના સાગર છો, બીજું તમે અંતર્યામી છો, અને ત્રીજું તમે કર્મફળના પ્રદાતા છો. આ 3 બાબતોની જે સ્તુતિ કરી છે ને, આ એક જ વાક્યમાં ધર્મદેવે 3 વિશેષણો ભગવાનને લગાડ્યા છે, સમજવા જેવા છે. સૌથી પહેલાં તમે સુખના નિદાન છો, તમે સુખના નિધિ છો, જે કાંઈ દુઃખ છે તમારું આપેલું નહીં, તમે તો સુખના નિધિ છો, તમે દુઃખ ક્યાંથી આપો પ્રભુ? બીજું
તમે અંતર્યામી છો, તમને કંઈ અમારે કહેવાનું ના હોય કે અમને આવું છે, અંતર્યામી છો, તમને બધી ખબર જ છે. કર્મફળ પ્રદાતા છો, તમે કોઈ સાથે અન્યાય કરતા નથી. અમારું જ કંઈક કઠણ કર્મ એવું હશે એનું ફળ અમે ભોગવતા હોઈશું, પણ ભગવાનને એવું નથી કીધું ધર્મદેવે કે મારું દુઃખ ટાળો. ફક્ત ભગવાનને તમે સુખના નિધાન છો, તમે અંતર્યામી છો અને તમે કર્મફળ પ્રદાતા છો, આટલી જ પ્રાર્થના કરીશ. અને એટલી પ્રાર્થના કરીને ત્યારે ભગવાને ધર્મદેવના અંતરમાં પ્રકાશ કર્યો. અંતર જામી જો શ્રી ભગવાના, અંતર મે ધર્મ કો દિયે જ્ઞાન, તબ નિજ તાત કો બચન સંભારે, સો ઉપાય કરન મન ધારે. અંતર જામી જો શ્રી ભગવાન, અંતર્યામી ભગવાને ધર્મના હૃદયમાં જ્ઞાનની પ્રેરણા કરી, યાદ અપાવ્યું. શું યાદ અપાવ્યું? કે એમને એમના પિતાના વચન યાદ આવ્યા. બાલ શર્માજીએ પહેલેથી કીધેલું છે, જ્યારે દુઃખ પડે ત્યારે હનુમાનજી આપણા કુળદેવ છે એને યાદ કરજો. ધર્મદેવને ભૂલાઈ ગયું હતું, પોટલી આપી હતી બાલ શર્માએ ઔષધિ, પણ એ મુકાઈ ગઈ હતી કંઈક બાજુ પર. એ ભગવાને પાછી સ્મૃતિ કરાવી કે ભાઈ આની ઓફિસ મેં રાખી જ છે, કષ્ટભંજન દેવ, હનુમાનજીને યાદ કરો. બાલ શર્માજીની વાત યાદ કરાવી, પોતાના પિતાના વચન યાદ આવ્યા, તેથી તે ઉપાય કરવાનું મનમાં નક્કી કર્યું. એ ઉપાય કરવાનું નક્કી કર્યું. કુલદેવ હનુમાનજી મહાબળવાન છે, સ્મરણ કરવાથી તેઓ અપાર દુઃખને નષ્ટ કરે છે. અત્યારના જેવું બીજું કોઈ દુઃખ કહી શકાય નહીં. જો હું તેમને સંભાળું તો તેઓ બધા જ કષ્ટોનો નાશ કરશે, આવું ધર્મદેવે વિચાર્યું. ચારે બાજુથી દૈત્યો દુઃખ દે છે, અન્ન ધન અને વસ્ત્રનું સુખ પણ રહ્યું નથી. ધર્મ અને ભક્તિની કથા ગૃહસ્થાશ્રમના ભક્તોએ હંમેશા વાંચ્યા કરવી જોઈએ અને સાંભળ્યા કરવી જોઈએ, એટલે તમને લાગશે જ નહીં કે અમને કંઈ દુઃખ આવે છે. તમારે ગમે એટલું દુઃખ આવે, અન્ન જતું રહ્યું, કોઈ દી ખાવાનું ના મળ્યું એવું થયું, ગમે એટલું દુઃખ આવ્યું હોય, ધન બિલકુલ ના હોય એવું થઈ ગયું, કોઈ દી ઓછું વધારે થતું હશે પણ ક્યારેય નથી જેવું થઈ જાય છે, તો ક્યારેય વસ્ત્ર વિનાના રાખ્યા, કપડાં પહેરવા નથી એવું કોઈ દિવસ થયું? બસ ધર્મ અને ભક્તિને અન્ન ધન અને વસ્ત્રનું પણ સુખ રહ્યું નથી. એટલે હવે વાયુપુત્ર હનુમાનજીના સિવાય અન્ય કોઈ મારા દુઃખને ટાળી શકે તેમ નથી, આવું ધર્મદેવે નક્કી કર્યું. પછી તેઓ છપ્પૈયાથી અયોધ્યાપુરીમાં ગયા. જો પાછા છપ્પૈયાથી ઉપડ્યા અયોધ્યાપુરી, અને અયોધ્યાપુરીમાં ત્યાં હનુમાનજીનું મંદિર, હનુમાન ગઢી આજે પણ છે પ્રસાદીનું મંદિર, ત્યાં મહારાજ પણ બહુ જ હતા, આગળ કથાઓમાં આવશે. એ હનુમાન ગઢીમાં જઈને તેમણે ખૂબ જ હેતથી તેમના મંત્રનો જપ કર્યો, હનુમાનજીના મંત્રનો જપ શરૂ કરી દીધો, અને અત્યંત સ્નેહથી સ્તુતિ કરતા, પાછા સ્તુતિ પણ કરતા, ધર્મ અને ભક્તિ બંને એક પગે ઊભા રહેતા. ધર્મ ભક્તિ એક પગ ભેર હોઈ, ધૂપ દીપ બહુ કરી કે સોઈ, એક વેર એક અન્ન કરે આહારા, એક વેર એક અન્ન કરે આહારા, બ્રહ્મચર્ય દ્રઢ સજીતે હી વારા, બ્રહ્મચર્ય દ્રઢ સજીતે હી વારા, દોનો માસ લગી એક તારા, હનુમંત મંત્ર કો કીન ઉચારા, સો અબ મંત્ર કહત હોતે હે, જપ ઉચરત દુખ રહત ન કેહી, દોનો માસ લગી એક તારા. હનુમાનજીના મંત્રનો જપ ચાલુ કર્યો. અહીં લખે છે ધર્મ ને ભક્તિ બંને એક પગે ઊભા રહી ગયા, એક પગે, અને ધૂપ દીપ આદિ ઉપચારોથી પૂજા કરતા, એક જ જાતનું અન્ન એક દિવસમાં જમતા. હનુમાનજીને રાજી કરવા હોય તો એ આટલું કરવું પડે છે, તો આપણે મહારાજને રાજી કરવા છે. એક પગે ઊભા ઊભા એક જ અનાજ જમતા, એ પાછા એક જ વખત જમતા, અને એ વખતે દ્રઢપણે બ્રહ્મચર્ય પાળતા. કોઈ પણ વ્રત તમે કરો, બ્રહ્મચર્ય એવું છે કે એની ભેગા જ આવી જાય. કોઈ પણ વ્રત કરો, તમે ધારણા પારણા કરો એટલે બ્રહ્મચર્ય ફરજિયાત,
તમે ચાંદ્રાયણ કરો, બ્રહ્મચર્ય ફરજિયાત. તમે કોઈ અનુષ્ઠાન કરો, બ્રહ્મચર્ય ફરજિયાત. તમે એકાદશીનું વ્રત કરો, બ્રહ્મચર્ય ફરજિયાત. કોઈ પણ વ્રત કરો એટલે એની ભેગા બ્રહ્મચર્ય મફતમાં આવે, એ પાળવું જ પડે. એ પાળ્યા વિના કરેલું વ્રત એ ફળદાયી થતું નથી. બ્રહ્મચર્યને પાળીને કરેલું વ્રત જ ફળદાયી થાય છે. બ્રહ્મચર્યને પાળીને કરેલી ભક્તિ છે એ જ ફળદાયી થાય છે. એટલા માટે કોઈ પણ વ્રત કરે ત્યારે બ્રહ્મચર્ય જરૂરી છે. એ બંને બ્રહ્મચર્ય પાળતા આ રીતે 2 માસ પર્યંત લગાતાર હનુમાનજીના મંત્રનો જપ કર્યો, 2 મહિના કર્યો. હવે હું તે મંત્ર તમને કહું છું જેનું ઉચ્ચારણ કરવાથી કોઈ પ્રકારનું દુઃખ રહેતું નથી. હવે એમને કયો મંત્ર જપ્યો અને કઈ સ્તુતિ કરી એ આખી સ્તુતિ છે, હું વાંચું છું, સાંભળતા જજો. એ હનુમાન, આપ નીતિશાસ્ત્રમાં નિપુણ છો. આપણે જે સંસ્કૃત સ્તોત્ર બોલીએ છીએ ને, નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બુદ્ધે, બસ એનું જ આધારાનંદ સ્વામીએ ચોપાઈઓમાં એનું આખું વર્ણન કર્યું છે અને એનું જ અહીં ભાષાંતર છે. હે હનુમાન, આપ નીતિશાસ્ત્રમાં નિપુણ છો અને નિગમ આગમ સમગ્ર શાસ્ત્રોમાં આપના ગુણ કયા છે. રાજાધિરાજ શ્રી રઘુનાયક રામચંદ્રજીના આપ મંત્રી છો. આપ મહાવીર અપ્રમેય અને અપાર છો. આપનું પ્રૌઢ સ્વરૂપ સિંદૂરથી ચર્ચિત છે. હનુમાનજીને આખા શરીરે સિંદૂર લગાવેલું છે. સીતાજી એક વખત સિંદૂર પૂરતા હતા ને પોતાની માંગમાં, તો પછી એમને જોયું એટલે હનુમાનજીએ પૂછ્યું કે માં તમે આ લાલ વચ્ચે શું પૂરો છો. એટલે સીતાજીએ કીધું કે આ સિંદૂર પૂરે ને તો એના સ્વામી જે હોય ને દીર્ઘાયુષવાળા થાય. અત્યારે તો યુગ નીકળી ગયો એટલે બધા, અમે કીધું આ પુરુષો કેમ ટૂંકી આયુષવાળા, યુગ નીકળી ગયો પણ એ પૂરતા, સમજ્યા ને. તો એ સિંદૂર પૂરવાનો રિવાજ કે સ્વામી હોય ને લાંબી આયુષવાળો થાય. એટલે પછી હનુમાનજીને થયું કે જો એક તમે આટલું અહીંયા આગળ શેથામાં આટલું જમતું સિંદૂર પૂરો, અને જો સ્વામી દીર્ઘાયુષવાળા થતા હોય તો મારે તો રામને અમર કરી દેવા છે, એટલે આખા શરીરે જ સિંદૂર ચોપડી દીધું. અને રામ પાસે જતા રહ્યા, રામચંદ્રને કે તમે અમર થઈ ગયા કે મેં આખા શરીરે સિંદૂર ચોપડ્યું. તે દિવસથી એમને સિંદૂર લગાવવાનું શરૂ થઈ ગયું. એમને રામચંદ્રજીને સતત અમર રાખવા સૌભાગ્યની નિશાની આખા શરીરે ચોપડી દીધી. હનુમાનજી એવા છે. એની કથાઓ બહુ સરસ સુંદર છે, ક્યારેક એનો પ્રસંગ આવશે ત્યારે કરશું. અને સિંદૂરથી ચર્ચિત છે, વજ્રના સમાન સુદૃઢ છે, નૈષ્ઠિકોમાં શ્રેષ્ઠ છો અને અમારા પ્યારા છો એવા શ્રી રઘુવીર રામચંદ્રજીના દૂત અનુપમ મહાવીર હનુમાનજી, આપ અમારા કષ્ટોને હરો 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 ટાળો બાપા, વહેલા આવો. હનુમાનજીને પ્રાર્થના કરે છે. જો આમાં આવી રીતે હનુમાનજીની પ્રાર્થના કરી, આ કાંઈ ભગવાન પ્રત્યેની નિષ્ઠા ફરતી નથી. જેનું જે ખાતું, જેનું જે ખાતું. તમારે અહીં કામ કરવું હોય તો અહીંની રેરિટન બોરોમાં જ કામ કરાવાય, એ ઓબામન કાગળ ના લખાય કે આમ છે એમ. જે કાર્ય જેમ થતું એમ જ થાય. ગુરુજી અહીં આવે તો ગુરુજીને તમારે ઘરે પધરામણી લઈ જવા હોય તો ગુરુજી તમને એવું કહે કે અહીં આગળ આ સુરત સ્વામી નિષ્કામ સ્વામી એને એને કહો એ ગોઠવશે. તે શું ગુરુજી કાંઈ અસમર્થ છે? ગુરુજીને અમે કહીએ ત્યાં ગુરુજીને પધરામણીએ જવું એવું ના હોય, પણ એ ખાતું એના માટેનું છે, એ જ આયોજન કરે. ગુરુજી તમને નહીં કહે કે હું આ દિવસે આવી જઈશ, એ કહેશે ઓલા સંતોને પૂછો, એમને ખબર હશે કે મારું શું આયોજન છે. તે હું ગુરુજીનું સંચાલન અમે બધા કરતા હોઈએ એવું થઈ જાય, એવું ના હોય. પણ જેના માટે જે કાર્ય, જેના માટે નિમાયેલો હોય, કોઈ રસોઈ કરવાની હોય અને તમે ગુરુજીને ફોન કરો, ગુરુજી આ રસોઈના કેટલા રૂપિયા થાય, એ યોગ્ય નથી. એના માટે કોઠારી નિમેલો હોય, કોઠારીને પૂછો કેટલા રૂપિયા થાય, એ કોઠારીનો વિષય છે, એ તમને કહે. એટલે કહેવાનો અર્થ એ છે કે જેના માટે જે નિમ્યા છે. કષ્ટભંજન દેવને ભગવાને આ લોકના દુઃખને દૂર કરવા માટે જ બેહાડ્યા છે. એટલે આ લોકનું દુઃખ આપણને લાગતું હોય અને દૂર કરવાની જરૂર લાગતી હોય, દૂર કરવું પડે એવું છે, તો ઓફિસ આ સ્થાપી છે. પણ મહારાજની ઉપાસના એ તો સુદૃઢ રાખવી જ પડે. કદાચ કામ થઈ ગયું, હનુમાનજીને કોઈ માન્યું ને કંઈ કામ થઈ ગયું, તો એમ ના થવું જોઈએ કે પછી મહારાજનો ફોટો નાનો થઈ જાય ને હનુમાનજીનો મોટો થઈ જાય, મુખ્ય સિંહાસનમાં કષ્ટભંજન દેવ. પછી તો કષ્ટભંજન દેવ કી જે થઈ જાય, બોલો, પછી મહારાજ બાજુ પર જતા રહે, તો ઉપાસના ફરી ગઈ કહેવાય. એ ના થવું જોઈએ. કાર્ય કરે એ તો આ બધાને સોંપ્યું છે, મહારાજની ઈચ્છાથી કરે છે. મહારાજે પ્રથમના 27માં કીધું, જે જે આશ્ચર્ય થાય છે ને જે જે કોઈની અંદર તાકાત છે મને મળે આવા જે મહારાજાની આપેલી છે. બધા જ એનું આપેલું ભોગવે છે, જેની પાસે જે તાકાત છે એનું આપેલું છે. પણ એમાં હનુમાનજી સંત છે અને મહારાજે કાર્ય સોંપ્યું છે એટલે કરે છે.
શ્રી રામચંદ્રજીએ સીતાના અપહરણને લીધે હૃદયમાં અપાર દુઃખ થયું હતું, ત્યારે તે દુઃખને ટાળવા આપ ત્યાં અચાનક આવ્યા. અનેક માનવભક્ષી રાક્ષસોને અસુરોને આપે હની નાખ્યા. રાક્ષસપતિ રાવણની નગરી લંકાને આપે બાળી દીધી. સમગ્ર સિદ્ધો સુરવીરો આપણી પ્રશંસા કરે છે એવા શ્રી રઘુવીર રામચંદ્રજીના દૂત અનુપમ મહાવીર હનુમાનજી, આપ અમારા કષ્ટોને હરો. રામચંદ્રજીનું હર્યું તો ભાઈ અમારો હું વાંક આવો, તમે અમને બહુ વાલા છો, અમારા કુળદેવ છો, પધારો, અમારું દુઃખ હરો. આવું થોડું પાવર આપવો પડે, કોઈની પાસે કંઈ કામ કરાવવું હોય તો એની સ્તુતિ કરવી પડે, એનું બળ કહેવું પડે. તમે તો આવા છો ત્યારે ઓલો કરે, કોઈ પાસેથી કંઈક જોઈતી હોય દયા તો તમારે કહેવું પડે, તમે બહુ દયાળુ છો, બહુ કૃપાળુ છો, ઓલા આવ્યા તો એનું દુઃખ તમે દૂર કર્યું, ઓલા આવ્યા એને તમે રૂપિયા દીધા હતા, ઓલા આવ્યા એને દીધા હતા, મારો હું વાંક મને થોડા દો તો કોક દે. સ્તુતિ એટલે શું કે જેમને પૂર્વે પરાક્રમો કર્યા હોય એને યાદ કરાવવા, એને સ્તુતિ કહેવાય. તમારા કુટુંબ પરિવારમાં કંઈ કામ કરાવવું હોય ને તો સ્તુતિ કરવી, એના પરાક્રમો જે હોય હારા હોય એ યાદ કરાવવા, બીજા ના કરાવવા, તો તમારું કામ થઈ જાય. લંકાપતિ રાવણના પુત્ર મેઘનાથે શક્તિ હાથમાં લઈને લક્ષ્મણ ઉપર ફેંકી અને તે લક્ષ્મણના શરીર ઉપર વાગી તેમના પ્રાણકંઠે આવી ગયા અને બેભાન થઈ ગયા. ત્યારે આપ દ્રોણાચળ પર્વતને ઉઠાવી લાવ્યા અને જલ્દીથી સંજીવની ઔષધિ લાવી આપી લક્ષ્મણને ઉગાર્યા. આપ શ્રી રઘુવીર રામચંદ્રજીના દૂત છો, અનુપમ મહાવીર છો, તો દોડીને આવો અને અમારા કષ્ટને નાશ કરો, દોડો. શ્રી રઘુવીર રામચંદ્રજી અયોધ્યા આવી રહ્યા આવા વધામણીના સમાચાર આપે ઝડપથી આવીને નમ્રભાવે ભરતજીને કહ્યા. ત્યારે રામના વિયોગરૂપ દુઃખના સાગરમાં ડૂબેલા ભરતજીએ આપને અતિ પુરસ્કાર આપ્યો હતો. આપ શ્રી રઘુવીર રામચંદ્રજીના ચરણ સેવક છો, કોઈ ભક્તને કષ્ટ આવી પડે ત્યારે આપત તરત તેને સહાય કરો છો. શ્રી રઘુવીરના દૂત આપ અનુપમ છો એવા હે મહાવીર, આપ આવીને અમારા દુઃખોનો નાશ કરો, સ્તુતિ કરે છે. હે વાનરરાજ કેસરીની પત્ની અંજનીના આપ વાયુ સ્વરૂપ પુત્ર છો, વીરોના મધ્ય પણ આપ મહાવીર કહેવાઓ છો, આપના સમાન કોઈ અનુપમ નથી. થોડો ધૂપ કરીને જે આપનું સ્મરણ કરે એનું કષ્ટ ટાળવામાં આપ વાર લગાડ, થોડો ધૂપ કરે ત્યાં તો રાજી થઈ જાઓ છો, એટલા તો ભોળા છો, તો હું તો કેટલી સ્તુતિ કરું છું. એક પગે ઊભા છીએ, એક જ અન્ન જમીએ છીએ, ક્યારેક ફળફૂલ જમીન તમારી સ્તુતિ કરીએ છીએ, તો તમે ધૂપથી રાજી થવાવાળા સંત, તેનું કષ્ટ ટાળવા આપ વાર લગાડતા નથી, તો શ્રી રઘુવીરના દૂત આપ અનુપમ છો એવા હે મહાવીર, આપ ચૂપચાપ આવીને અમારા દુઃખને અનો, એટલે કે શાંતિથી ચૂપચાપ, એટલે કોઈને ખબર ના પડે એમ અમારું દુઃખ દૂર કરી દો, કોઈને ખ્યાલ ના આવવો જોઈએ અને આવી જાઓ વહેલા. ઘણી જાતની ડાકણો શાકણો ભયંકર ભૈરવો ભૂતના ગણો અનેક પ્રકારના અતિશય કદરૂપા જીનના ટોળાઓ, આ બધા ભૂતના બધા મેમ્બરો છે. આ ભૂતની મેમ્બરશીપો હોય ને એની અંદર જીન હોય, ડાકણ હોય, સાકણ હોય, ભૈરવ હોય, ભૂત હોય, આ બધાને હનુમાનજી મળતા હોય રોજ, એમની ઓફિસમાં આ બધો માલ આવે રોજ, સારંગપુરમાં આવે. તમે સારંગપુરમાં જુઓ ને તો મંગળને શનિવારે તમારી ઓફિસ ચાલુ જ હોય 24 કલાક. અમુક ટાઈમ જ્યારે દાદા જાય ઠાકોરજીની સેવામાં થાળ ધરાવે જ્યારે ગોપીનાથજી મહારાજને, ત્યારે સેવામાં જાય, નહીં તો ઓફિસ ચાલુ જ, કેસ ચાલ્યા જ કરે. ઘણા કેસ ભયાનક આવે જોવા જેવા હોય છે ક્યારેક, જેનાથી પાછી વૃત્તિ વળી જાય, ભગવાન ભજવામાં જ લાગી જવાય એવા કેસ પણ આવે છે. એ બધાની પીડાને આપ ભયંકર ધારીને ટાળો છો, આવા શ્રી રઘુવીરના દૂત અનુપમ મહાવીર કપિરાજ, આપ અમારા કષ્ટનો વિનાશ કરો. કૃત્યાઓ, વીરો, પિસાચો, નિસાચરો જે આપને દેખીને તત્કાળ ભાગવા માંડે છે, જેનો મંત્રજાપ કરવાથી પુત્રને ધન આદિ મળે છે, તાપ સંતાપ અને રોગની જ્વાળાઓ પણ ટળી જાય છે, જેના પ્રતાપથી પ્રેતો, પિસાચો, ભૂતો, કબંધકો, ઝેરી સર્પ ભાગવા લાગે છે, તે શ્રી રઘુવીરના અનુપમ દૂત આપ દયાળુ છો, મહાવીર અમારા દુઃખોનો વિનાશ કરો. તમારાથી આટલું બધું આગળ થયેલું છે તો અમારું તો બહુ નાનું દુઃખ છે તમારી માટે, ટાળી દો ને. અત્યંત મહાગોર બ્રહ્મ રાક્ષસ પણ આપણું નામ જપવાથી બળવા લાગે છે, ડાકણો જોગનીઓ બળવા માંડે છે, બધા મલિન જાદુ મંત્ર જંત્ર વગેરે નાશવા લાગે છે, આપણી હાક સાંભળીને બધા અઘોરી તાંત્રિકો પણ તરત ભાગવા માંડે છે, એવા શ્રી રઘુવીરના દૂત આપ અનુપમ છો, એટલે આપ મહાવીર આવીને અમારા કષ્ટોને હનો, અમને પૂર્ણ કામ કરો, અમારા મનોવાંછિત પૂર્ણ કરવામાં આપ અત્યંત શક્તિશાળી છો, અન્ય પ્રાણીઓમાં જેમ સિંહ શક્તિમાન છે તેમ કેસરી સિંહોથી પણ આપ મહાશક્તિ સંપન્ન છો, આવું બધું કહેજો બાપા જ્યારે જરૂર પડે ત્યારે. સર્પ અને વીછીના ઝેરને પણ આપ બાળી દો છો, કોઈ પણ જાતિના અત્યંત મહાબળવાન ભલે હોય પણ આપ તેને એક પળમાં જ ભસ્મ કરી શકો છો, શ્રી રઘુવીરના દૂત આપ અનુપમ છો, તો મહાવીર આપ આવી અમારા કષ્ટોને હરો. આપ વિકરાળો ને મધ્ય મહાવિકરાળ છો, કાળના પણ મહાકાળ છો, જંત્રના પણ જંત્ર છો, મંત્રોના પણ મંત્ર છો, જાદુગરોના પણ આપ ભયાનક જાદુગર છો, વાંકાઓની આગળ આપ ભયંકર વાંકા છો અને શત્રુઓના આપ મહાવિશાળ શત્રુ છો.
એવા શ્રી રઘુવીરના દૂત આપ અનુપમ છો માટે કૃપાળુ મહાવીર આપ અમારા કષ્ટોનો નાશ કરો. ત્રિલોકીમાં સર્વત્ર આપની આન અને દાન ફરે છે. આન એટલે હુકમ અને દાન એટલે અધિકાર. ત્રિલોકીમાં બધી તમારી તમારો હુકમ ને તમારો અધિકાર ફરે છે, તેને કોઈ લોપી શકતું નથી. જે ભક્તજન આપને બોલાવે છે ત્યાં આપ તુરંત પધારો છો અને તેમના અનેક કષ્ટોનું નિવારણ કરી દો છો. બહુ જલ્દી રાજી થઈ જાય કષ્ટભંજન દેવ, બહુ જલ્દી રાજી થઈ જાય. કોક તેલ ચડાવે ને રાજી થઈ જાય. બોલો, ઘણા તો કેમ છેતરપિંડી કરે કે હે હનુમાનજી દાદા, હે હનુમાનજી દાદા, મને જો 5 લાખની લોટરી લાગે તો 5 ડબ્બા તેલ ચડાવી દઈશ. 5 લાખની લોટરી લાગે તો કેટલા ડબ્બા? 5 ડબ્બા. હનુમાનજી કે હું જ લગાવીને આખો હોજ બનાવીને ધુબાકા ના લઉં, તને લોટરી લગાવડાવું 5 લાખની? એટલે આવી છેતરપિંડી કરે તો એ દાદા બહુ દયાળુ છે. સંત છે ને, સાધુ હંમેશા છેતરાય છે, છેતરતા નથી. પોતે છેતરાઈ જાય કોઈને છેતરે નહીં. ગુરુજીને ઘણા બધા છેતરવા આવે ને ગુરુજી છેતરાઈ જાય, હસતા મોઢે છેતરાઈ જાય, ઓલાને લાગે ભોળા છે, પણ ગુરુજીને બધી જ ખબર હોય કે આ મને છેતરે છે. ઓલો ગયા પછી ગુરુજી કે ખરાક મને છેતરવા આવે તો છેતરી ગયો, હું છેતરાઈ ગયો, પણ એ રાજી થયો, ભલે ને માનતો કે મેં છેતરી લીધા, મને છેતરીને ગયો, ભગવાનને ક્યાં છેતરવાનો છે. ભગવાનના સંત એવા હોય છે જાણી જોઈને છેતરાતા હોય છે. એટલે હનુમાનજી સંત છે, થોડીક વાતમાં રાજી થઈ જાય અને રાજી થઈને કાર્ય કરે છે. તેમના અનેક કષ્ટોનું નિવારણ કરી દો છો. સુરવીર જેવું વિકરાળ રૂપ લઈને આવો છો, તેના દુઃખોને ટાળી દો છો, એવા શ્રી રઘુવીરના દૂત આપ અનુપમ છો. તો હે મહાવીર, આપ સંભાળીને અમારા કષ્ટોને હનો. વિકરાળ વાયુનું રૂપ ધારીને આપ ગુગળના ધૂપમાં પ્રવેશ કરો છો. શત્રુનો નાશ કરવા આપ ઐશ્વર્યપૂર્ણ વજ્રના જેવું સુદૃઢ રૂપ ધારણ કરીને વજ્ર જેવી ભયંકર ગદા હાથમાં લઈને આવો છો. આપ મહાકિલકારી કરીને કાળ ભૈરવ જેવા કરોડોને કંપાવી દો છો, એવા શ્રી રઘુવીરના દૂત આપ અનુપમ છો. તે હે મહાવીર શ્રેષ્ઠ, અમારા દુઃખોનો વિનાશ કરો. મહાવીર હનુમાનજીએ ઉપરના સ્તોત્ર સાંભળ્યો. હનુમાનજીએ સાંભળ્યું આ સ્તોત્ર. કેટલા મહિના સાંભળ્યું? 2 મહિના સાંભળ્યું. એક પગે ઊભા સ્તુતિ કરી, આ બધી સ્તુતિને સાંભળી તપ કર્યું, ભજન કર્યું. પછી કુલદેવ હનુમાનજીએ સ્વપ્નમાં આવીને ધર્મદેવને કહ્યું. પ્રત્યક્ષ તો ના જ આવ્યા, સ્વપ્નમાં આવ્યા. ધર્મદેવ સૂતા હતા ત્યારે સ્વપ્નમાં હનુમાનજી આવ્યા અને સ્વપ્નમાં આવીને ધર્મદેવને કહ્યું, હું તમારા ઉપર પ્રસન્ન થયો છું, હવે તમારા દુઃખ માત્રનો હું નાશ કરીશ. તમારે મારા વિના બીજા કોઈનું સરનું નથી એમ હું જાણું છું. મહાવીર સ્તોત્ર સુની કે પ્રસન્ન ભયે તતખેવ, ધર્મ પ્રતિ બોલત ભયેવું સ્વપ્ન મહી કુલ હી દેવ. કષ્ટ માત્ર અબહન હુતવ પ્રસન્ન ભયો મે જોઈ, મોવિન નહીં શરણ કોઉં યું કર જાનો સોઈ. તમને મારા વિના બીજું કોઈ સરનું નથી, તમારા બધાય દુઃખ માત્રનો હું નાશ કરીશ. અને જ્યારે જ્યારે તમને કોઈ દુઃખ આવી પડે ને ત્યારે તમે મને સંભાળજો, બીજું કંઈ યાદ ના કરતા, હવે મને ખાલી યાદ જ કરજો. હવે હું પાસ થઈ ગયો, તમે જ્યારે યાદ કરશો ત્યારે હું તમારી પાસે આવીને ઊભો રહી જઈશ, તમારા બધા દુઃખો હું નષ્ટ કરીશ. આસો ઉદી 14ના દિવસ મારી પૂજા કરજો. અને આજ મારો શુભ દિવસ આસો ઉદી 14 છે, એટલે આસો ઉદી 14 જ દર્શન આપ્યા છે. તો માટે દુઃખી આજ મારી આરાધના કરશે તેના સર્વે દુઃખોને હું દૂર કરીશ. એટલે આસો ઉદી 14 આપણે દાદાનું પૂજન કરીએ છીએ અને એમને સુખડી પણ ધરાવીએ છીએ. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત સાગરના પ્રથમ પૂર્વમાં શ્રી ધર્મદેવના ઉપર મહાવીર હનુમાનજી પ્રસન્ન થયા એ નામે 30મો તરંગ સમાપ્ત થયો. આગળ પૂર પહેલું તરંગ 31. મહા આશ્ચર્ય બાતયઃ નૃપ સુની ભયે આનંદ, મુનિ સે પુનિ પૂછત ભયે સબે જન સુખ કરંદ. મહાવીર કહા ધર્મ પ્રતિ બોલત ભય તેહી વાર, મહામુનિ કહો બાત તેહી કૃપા કરી કે અપાર. આ વાત તો મહા આશ્ચર્યકારી બની ગઈ. દાદા ખાચર ખુશ થઈ ગયા કે હનુમાનજીએ દર્શન દઈ દીધા ધર્મપિતાને. ઉત્તમ રાજાએ સાંભળીને રાજી થઈ ગયા. સર્વજન સુખકારી તે બાબતને તેમણે મુનિવર મુક્તાનંદ સ્વામીને ફરીવાર પૂછી. તે સમયે મહાવીર હનુમાનજીએ ધર્મદેવને શું કહ્યું? સ્વપ્નમાં દર્શન દીધા ત્યારે, હે મુનિરાજ, આપ અપાર કૃપા કરીને મને વિશેષ વાત કહો.
ત્યારે મુનિવર મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજા પ્રત્યે તુરંત મહાવીર હનુમાનજીએ જેમ કહ્યું હતું તેમ અમૃતમય રસાળ વચન બોલ્યા. પ્રસન્ન થઈને મહાવીર ધર્મદેવને કહેવા લાગ્યા, હવે તમારું જલ્દી કામ થઈ જાય એવી રીતે હું અત્યારે તમને કહું છું. બહુ દુઃખ છે ને ધર્મદેવ તમારે, અને તમારે જલ્દી તમારું દુઃખ દૂર કરવું છે ને. બહુ દુઃખી થઈ ગયા છો ને તમે, અને તમે મારી આરાધના કરીને તો તમારું દુઃખ દૂર થાય ને એવો તમને ઉપાય બતાવું. અબ મે બાત કહું ધર્મ તાતા, હનુમાનજી કહે છે, ચિત્ત દય સુનો, ચિત્ત દય સુનો સાક્ષાત, વૃંદાવન જાઓ તુમ અબ, હે વૃંદાવન જાઓ તુમ અબ, હી મેરે બચન જાની સત સબ, હી મેરે બચન જાની સત સબ, હી સાપ કરી આયે મુનિ જેહા, સોદર જો જો દેશ મે દેહા, તેહે તુમકુ મિલહી આઈ, સબહી દુખ તરત મિટ જાય, અબ મે બાત કહું ધર્મ તાતા. હે ધર્મદેવ, ચિત્ત દઈને સ્પષ્ટ સાંભળો, હવે હું વાત કહું છું, તમે બંને અત્યારે વૃંદાવન જાઓ, મારા કહેલા સર્વે વચનને સત્ય માનો. દુર્વાસા મુનિના સાપથી જે મુનિઓને એ સાપ થયો છે એ બધાએ દેશમાં દેહ ધર્યો છે, તે સૌ તમને ત્યાં આવીને મળશે, તમારું સર્વનું દુઃખ તરત મટી જશે. સ્વપ્નમાં વાત કરી છે તો પણ ધર્મદેવે સત્ય માની છે. જ્યારે સ્વપ્નમાં તમને ભગવાન આવે, સ્વપ્નમાં તમને ભગવાનના કોઈ મોટા સંત આવે, ત્યારે એને સ્વપ્નું ન માનશો, એ વાસ્તવિકતા છે. એમાં તમને જે કંઈ દર્શન થાય છે એ સત્ય છે, એ સાચું છે. ભગવાનના જ્યારે સ્વપ્નમાં દર્શન થાય ત્યારે ભગવાન એ જીવાત્માને પ્રત્યક્ષ મળે છે, કારણ કે ભગવાન એ સ્વપ્ન, ભગવાન જાગ્રત સ્વપ્નને સુષુપ્તિથી પર છે. એટલે ભગવાન જ્યારે સ્વપ્નમાં મળે છે ત્યારે સ્વપ્નું નથી હોતું, એ ભગવાન સ્વયં આત્માને મળતા હોય છે. હવે આપણને ઘણી વખત ભગવાનના સ્વપ્ન તો આવ્યા હશે, આપણને સ્વપ્નની અંદર કેટલી વખત ગુરુજીને સંતો આવ્યા હશે, એ આપણા મોટા ભાગ્ય છે. આપણને આપણા સ્વપ્નો જે આવતા હોય અને એવા સ્વપ્ન આવ્યા હોય એની નોંધ રાખવી જોઈએ, એને તારીખ સહિત લખી રાખવા જોઈએ, એને વારે વારે વાંચ્યા કરવા જોઈએ, તો એવા સ્વપ્ન પાછા વારે વારે આવે. આપણે શું કરીએ છીએ કે ઘણી વખત કથા વાર્તા સાંભળીએ ને તો જે નબળું હોય ને, નબળું એટલે એમાં આવે દોષ ટાળવાની વાતો આવે, સજાગ ચોક્કસ રહેવું જોઈએ, પણ આપણે એ દોષને એટલા બધા પછી જોઈ જોઈને એટલા બધા ઢીલા થઈ જઈએ કે મારી અંદર આટલા બધા દોષ છે પણ સારું હું છે એ કાંઈ જાણતા નથી. આપણી અંદર સારું કેટલું બધું પડ્યું છે એને લખી રાખ્યું હોય ડાયરીમાં, આ તારીખે મને આવું સ્વપ્નું આવ્યું ત્યારે મહારાજે મને આવું કીધું, આ તારીખે મને સ્વપ્નું આવ્યું ત્યારે ગુરુજી મને સ્વપ્નમાં આવ્યા, મને આવું કીધું અથવા મને આવા દર્શન થયા, એને લખી રાખો ડાયરીમાં, તારીખને સમય સહિત લખી રાખો, એને વાંચ્યા કરો, એવા સ્વપ્ન વધશે, એવો કોન્ટેક્ટ વધશે. હંમેશા ખરાબને કાઢવાની મહેનત કરવા કરતાં જે સારું છે ને એને ઉપર લાવો, ખરાબ એની જાતે દબાવશે, સારું છે એને ઉપર લાવો એટલે ખરાબ દબાઈ જશે. અત્યારે તમે રાજસત્તા ભારતની જુઓ કે વરતાલની અંદર ગુરુજીએ ધર્મસત્તાની અંદર પગ મૂક્યો એ જુઓ, તો ગુરુજીએ શું કર્યું, કંઈક ખરાબ છે કે રાજસત્તા ઉપર જે કોઈ છે વ્યક્તિ એને ખરાબ છે એને પ્રકાશિત કરવા કરતાં એને સારું ને ઉપર લાવવા મહેનત કરે છે, તો સારું ઉપર આવે એટલે ખરાબ દબાઈ જ જાય, ઓટોમેટિક એનો નિયમ છે. એમ આપણા આત્મામાં સારું પણ પડ્યું છે ખરાબ પણ પડ્યું છે, તો સારાને ઉપર લાવો, કંઈક પુરુષાર્થ રાખવું કે મને આવું સ્વપ્નું આવે છે, મને આવું મહારાજનું સુખ આવે છે, મારાથી આવું ભજન થાય છે, મારાથી આવી રીતે મહારાજને સંતોની સેવા થાય છે, મારા બહુ મોટા ભાગ્ય છે, મારો આત્મા કંઈ આવું નમાલો નથી, એવું પોતાનું કંઈક બળ રાખવું, પોઝિટિવ થિંકિંગ રાખવું, તો એનાથી વધે. હનુમાનજીએ સ્વપ્નમાં દર્શન દીધા, બળવાન હનુમાનજીએ ધર્મદેવને આમ કહીને અંતર્ધ્યાન થઈ ગયા. ધર્મદેવે આ વાત સાચી માની, સ્વપ્નમાં થયેલી છે તો પણ વાતને સાચી માની, અને જે દર્શન સ્વપ્નમાં થયા હતા તેને સાક્ષાત માન્યા. ઓહો, કોઈક વખત એવા અનુભવો લખી તો રાખજો, તમને જીવનમાં અનુભવાશે
કે સ્વપ્નમાં ક્યારેક મહારાજે કીધું હોય, સ્વપ્નમાં ક્યારેક મોટા સાધુએ કીધું હોય, સ્વપ્નમાં ક્યારેક તમને કંઈ દેખાઈ ગયું હોય, વાસ્તવિક તમને એક વર્ષ પછી, બે વર્ષ પછી, પાંચ વર્ષ પછી, પંદર વર્ષ પછી એવું દ્રશ્ય જોવા મળે. તમે સ્વપ્નમાં જોયું હોય તે દિવસે તમે એવું કાંઈ જોયું જ ના હોય, તમે અનુભવ્યું પણ ના હોય, પણ એ જ દ્રશ્ય, એ જ પોઝિશન તમને વાસ્તવિક જીવનની અંદર અમુક વર્ષો પછી જોવા મળે, અનુભવવા મળે, એ વચનો સત્ય પડે, સ્વપ્નમાં કીધેલા વચનો સત્ય પડે, એ તમને અનુભવાય, આવું થાય. માટે આવા કંઈક અનુભવો ક્યારે થાય કે આપણે સતત ભગવાનનું ભજન સ્મરણ એમાં મસ્ત રહીએ ને, આપણે સતત ગુરુજીને સંતોના વિચારમાં મસ્ત રહીએ ને, સંભાર્યા કરીએ ને સંતોને ભક્તોને, તો એ બધા સ્વપ્નમાં આવે. અને વાંદરા સંભારીએ તો વાંદરા આવે, હે પછી બીજું કાંઈ સંભારો તો બીજું કાંઈ આવે, વાઘસિંહ સંભારો તો સ્વપ્નમાં એ આવે, કોબરા સંભારો તો કોબરા આવે, પછી સ્વપ્નમાં ભાગે. એટલે હું સંભારીએ છીએ એની ઉપર આધાર છે. પુત્ર રામ પ્રતાપજીને મોસાળમાં છપ્પયા મૂક્યા, રામ પ્રતાપજીને મોસાળમાં છપ્પયા મૂક્યા, કારણ કે એ તો નાના છે. પછી ધર્મદેવ અને ભક્તિ તત્કાળ ચાલતા થયા. બસ ચાલ્યા જ કરવાનું આ મા બાપને, બોલો. ઉત્સાહથી રસ્તામાં ચાલતા નૈમિક સારણ્યમાં પહોંચ્યા. નૈમિક સારણ્ય ક્ષેત્ર જે છે ને ત્યાં પહોંચ્યા. કોઈ સાથે નથી, એકાએકી બે જણા જ ચાલ્યા જાય છે. ભૂખ્યા તરસ્યા ખાધા પીધા વિનાના, કોઈ વાટ બતાવવાવાળું નથી, કોઈ પૂછવાવાળું નથી ધર્મદેવ કેમ છો. બે જણ પતિ પત્ની એકલા ચાલ્યા જાય છે. ચાલતા ચાલતા ત્યાંથી તેઓ વૃંદાવન પહોંચ્યા. પહોંચતા જ આનંદ થયો. સુખના મૂળભૂત વૃંદાવન ધામના દર્શન થવાથી હૃદયમાં ઘણી શાંતિ થઈ ગઈ. ભગવાનના ધામના દર્શન થાય એટલે શાંતિ થાય. ત્યાં ધર્મને ભક્તિએ પુષ્પના હિંડોળામાં ઝૂલી રહેલા શ્રીકૃષ્ણ ભગવાનના સ્વરૂપના દર્શન થયા. પુષ્પના પુષ્પ દોલોત્સવ ત્યાં હતો, ભગવાન ત્યાં ઝૂલતા હતા, એના દર્શન કર્યા. ધર્મને ભક્તિ હૃદયમાં તે સમયે ઘણો આનંદ ઉલ્લાસ એમને થયો હતો. એમને અતિશય પ્રેમથી તીર્થયાત્રા નિમિત્તે એક ઉપવાસ કર્યો. તીર્થમાં જાઓ ત્યારે ઉપવાસ કરો, મંદિર છે એ તીર્થ છે એટલે મંદિરમાં આવો તે દિવસે ઉપવાસ કરો, તીર્થમાં આવો ત્યારે ઉપવાસ કરો. તો તીર્થ ક્યાં? તો મંદિર છે, તીર્થ છે. જ્યારે સંતોના દર્શને જાઓ તો એ તીર્થે જાઓ છો તમે. તો તીર્થમાં જાઓ ત્યારે તીર્થનો વિધિ છે, એક ઉપવાસ કરો. આગળ પણ પ્રયાગમાં જ્યારે ધર્મ પિતા ને ભક્તિ માતા પહોંચ્યા ત્યારે પ્રયાગમાં એમને એક ઉપવાસ કર્યો હતો. હવે તમે જ્યારે દેશમાં જાઓ ત્યારે પંચતીથીએ નીકળો કે બધાય છ ધામોમાં જાઓ, તો તમારે કેવી રીતે છ ધામમાં જવું પડે? એક દિવસ ઉપવાસ કરવાનો, રોકાવાનું, બીજે દિવસ પારણા કરવાના, પછી જવાનું, ત્રીજા ધામમાં ફરી ઉપવાસ કરવાનો, પારણા કરવાનો, જવાનું, એટલે એક એક ધામમાં ઉપવાસ કરવો પડે. આવો તીર્થનો વિધિ છે. હા, મને ના પૂછતા તમે કરો છો કે નહીં. પછી બીજે દિવસ અમારે તો રોજ તીર્થમાં રહેવાનું, સદા ઉપવાસી થવું પડે. પછી બીજે દિવસ પારનામાં મનમાં ભગવાનનું ચિંતવન કરીને આનંદથી અનાજ જમ્યા. તીર્થનો આ વિધિ છે. પહેલાંના જમાનામાં શું ચાલતા જતા બધાય, એટલે તીર્થોમાં અત્યારના જેવું નહીં. અત્યારે તો તમે ગાડી લઈને નીકળો તો એક જ દિવસમાં ગઢપુર, સારંગપુર, વરતાલને કેટલા તીર્થો જઈને પાછા વડોદરા આવતા રહ્યાઓ. અરે કેટલીક વખત તો ઠેક છપ્પયા, પ્લેનમાં જઈને છપ્પયા, આમ તેમ જઈને પાછા આવી ગયો. બે દીમાં તો 10 ધામ ફરી લીધા હોય. પહેલાં એવું નહોતું, પગપાળા ચાલીને જતા. એટલે તીર્થમાં જાય ને એટલે આમે થાકીને થાકી જ ગયા હોય, પગ તૂટી જ ગયા હોય. તીર્થમાં 15 દી આરામ કરવો પડે ને દર્શન કરવા પડે ને રોકાવું પડે. 6 મહિના હાલીને ગયા હોય, એક દિવસમાં પાછા જાય એને રોકાય. રોકાય એટલે સૌથી પહેલે દિવસે ઉપવાસ કરો, એટલે તીર્થ આવતા પહેલાં આગળ જમી લેવાનું, પછી તીર્થમાં જઈને ઉપવાસ કરવાનો. હા, એટલો નિયમ તો રાખવો જોઈએ. તમે શિખરવંત મંદિરમાં જાઓ, દેશમાં જાઓ, ઠાકોરજી પોઢી ગયા હોય તો તે દિવસે જમાય નહીં. પછી એ મંદિરમાં ઠાકોરજી પોઢેલા હોય, તમને દર્શન જ્યારે થાય પછી જ જમાડાય, એવો નિયમ રાખવો જોઈએ. એવો નિયમ અમે ગુરુજી પણ રાખે, સંતોને પણ રખાવે. કોઈ તીર્થ સ્થાન હોય મોટું શિખરબંધ મંદિરને, ત્યાં જો દેવ પોઢી ગયા, રાત્રે 10 વાગ્યા પછી પહોંચ્યા, પછી ત્યાં ઠાકોરજી ના જમાડીએ, એ પછી બીજે દિવસ દેવના દર્શન થાય પછી જમાડીએ. કારણ કે ત્યાંના રાજા જે છે એને આપણે ડ્યુટી ભરી નહીં કે હું આવ્યો છું અને પાણી પી લઈએ ત્યાંનું, એ ના પીવાય. અમે સંતો અહીંથી મંદિરમાંથી નીકળીને ગયા હોય, ઘનશ્યામ મહારાજના દર્શન જો અહીંયા આગળ અચાનક અમે રાત્રે પહોંચ્યા, આખો દિવસનું ટ્રાવેલિંગ કરીને રાત્રે 10 વાગે પહોંચ્યા હોય અને સવારથી અમે દર્શન ના કર્યા હોય, 10 વાગે અમે અહીં આવીએ તો અમે અહીં પાણી ના પીએ, પછી એ દિવસ અમને દર્શન ના થયા હોય ઘનશ્યામ મહારાજના, અમે આગલે દી જતા રહ્યો હોય, બીજે દિવસ રાત્રે 10 વાગે આવ્યા તો અમે અહીં આવીને પછી પાણી ના પીએ, બીજે દિવસ સવાર ઠાકોરજીના દર્શન થાય પછી પાણી પીએ. શિખરબંધ મંદિરનો એવો નિયમ છે, એવો રાખવો જોઈએ, જેનાથી આપણને ભગવાનમાં હેત રહે
અને ભગવાન તરફનું ખેંચાણ રહે. હા, પણ જો તમારી શરીરની તકલીફ પડે એવી હોય તો પાછું ખેંચીને રાખવું નહીં. આ તો જે જુવાન આ બધા બેઠા છે ને એ બધાને નિયમ રાખવો જોઈએ, ઉંમરવાળાને વાંધો નહીં, ડાયાબિટીસ હોય બધું હોય એને તો જમી લેવું પડે. પણ આ જુવાન જે હોય એને તે બાને થોડો તપ થાય, ઉપવાસ થાય, થોડું ભજન થાય વિશેષ, એટલે એવું કરવું જોઈએ. પછી બીજે દિવસે પારનામાં મનમાં ભગવાનનું ચિંતન કરીને આનંદથી જમ્યા. ગોવર્ધન પર્વતની પ્રદક્ષિણા કરવાનો મનમાં સંકલ્પ કર્યો. બંને પોતાના મનમાં ગોવર્ધન પર્વતને શ્રીકૃષ્ણનું સ્વરૂપ છે એમ માન્યું. બોલો, ગોવર્ધન પર્વતને ભગવાનનું સ્વરૂપ માન્યું. મોટા પુરુષોની દ્રષ્ટિને કેવી વૃત્તિ હોય, પર્વતને પણ ભગવાન માને. આપણે તો ભગવાન મૂર્તિ હોય તો મૂર્તિ માનીએ, ભગવાન ના માનીએ, એવું થાય કે આ પ્રત્યક્ષ ભગવાન છે એવું નથી મનાતું. એ ગોવર્ધનને પણ ભગવાન માને છે. અમને ખબર છે કૈલાસ માનસરોવરની યાત્રામાં અમે ગયા ત્યારે ભગતજી આરે હતા ગુરુજીની સાથે. અમે સંતો સૌથી પહેલી યાત્રામાં જ્યારે માનસરોવર ગયા, બે વખત ગયા, એમાં પહેલી વખત જ્યારે ગયા ત્યારે મને ખ્યાલ છે કે જ્યાંથી કૈલાસ પહાડના દર્શન થવા લાગ્યા ને ગુરુજીએ તરત ગાડી ઊભી રાખી. તમને એમાં જોતા હશો દંડવટ કરીએ છીએ સંતો અમે, ત્યાં ગુરુજીએ તરત દંડવટ ચાલુ કરી દીધા. કૈલાસ પહાડ છે, શિવજીનું સ્વરૂપ છે, ભગવાનને એક ભક્ત છે, મુક્ત છે, ભગવાનનું અખંડ ધ્યાન ભજન કરે છે. ગુરુજીએ તરત જ ગાડી ઊભી રખાવી, તરત જ્યાંથી કૈલાસના દર્શન ચાલુ થયા ત્યાંથી દંડવટ ચાલુ કરી દીધા. મહાપુરુષોની દ્રષ્ટિ આવી હોય છે, એટલે મોટા પુરુષો છે. અને આપણે તો ઘણી વખત ભગવાનની પ્રસાદીની વસ્તુ હોય તોય એનો મહિમા જેવો જોઈએ એવો ના જાગ્યો હોય એવું થાય. ભગવાનના સ્પર્શમાં આવેલું બધું જ ભગવત સ્વરૂપ છે, ભગવાનના ભક્તો પણ ભગવત સ્વરૂપ છે. જો એક પ્રસાદીની વસ્તુ હોય એનો એટલો મહિમા સમજે, ગોવર્ધન પહાડનો આટલો મહિમા સમજે, તો ભગવાનના ભગતનો કેટલો થયો જે હાલતા ચાલતા ખાતા પીતા ભજન કરતા હોય. બંને પૂરી 5 પ્રદક્ષિણા કરી ગોવર્ધનની, જેથી તેમના બધા જ દુઃખ દૂર થઈ ગયા. જ્યારે બધા દુઃખ દૂર થયા ત્યારે કૃપાનિધિ શ્રીકૃષ્ણ ભગવાન રાજી થયા હોય તેમ માન્યું. તેઓ ગોવર્ધનની પ્રદક્ષિણા કરીને આવ્યા અને એક સ્થળે બેઠા હતા ત્યારે મરીચ્યાદિક મુનિઓ હરખભેર આવ્યા અને સૌ પરસ્પર મળ્યા. ભદ્રિકા આશ્રમનો આખો સંઘ ભેગો થઈ ગયો. દુર્વાસા ઋષિએ જે મોકલ્યો હતો ને ત્યાંથી સાપ આપીને બધો સંઘ ભેગો થયો, એકાબીજાને મળ્યા અને બહુ રાજી થયા. વૃંદાવનમાં રહેતા લોકો કોઈ તેમને જાણી શકે નહીં તેમ તેઓ રહ્યા હતા. અને ભગવાનની ઈચ્છા બળવાન હોય છે તેથી તે સૌ મુનિમંડળે પરસ્પર એકાબીજાને ઓળખી લીધા. બધા એકાબીજાને ઓળખી લીધા. તમે કોણ? અરે ભાઈ હું ગૌતમ, હું મરીચી, આપણે બધા ન્યા હતા એ, હું ધર્મ. દુઃખી દુઃખી થઈ ગયા છે ને એ બધા ભેગા થયા છે. બધા બહુ રાજી થયા એકાબીજાને મળીને, કારણ કે પૂર્વના સ્નેહી હતા. સમગ્ર ઋષિઓને દેખતા હા મુક્ત જ મુક્તને ઓળખી શકે. આ લોકો એકાબીજાને ઓળખી શક્યા, બીજા ના ઓળખી શક્યા. એમાં પૃથ્વી પર પણ અક્ષરધામના મુક્તો આવે ને એને અક્ષરધામના મુક્તો જ ઓળખી શકે, બીજો ઓળખી ના શકે, બીજાને ઓળખાવા પડે. સમગ્ર ઋષિઓને દેખતા ધર્મદેવ તેમને ઓળખી ગયા. ધર્મદેવને દેખતા જ ઋષિઓ પણ તેમને ઓળખી ગયા. પછી પરસ્પર ક્ષેમ કુશળ પૂછ્યા, ભાઈઓની જેમ પરસ્પર પ્રેમથી મળ્યા. પછી તે સૌ એકાંતમાં જઈને બેઠા, પ્રત્યેકનું વૃત્તાંત પૂછ્યું. અસુરોએ જેટલું દુઃખ ઋષિઓને આપ્યું હતું તે બધું ધર્મદેવને કહ્યું, એકેય બાકી નથી. ધર્મદેવ કે હું દુખ્યો, મને બહુ દુઃખ દીધું. ઋષિમુનિઓ કે અમને બહુ દુઃખ દીધું. અને ધર્મદેવને જે રીતે અસુરોએ દુઃખ દીધું હતું તે ધીરજ રાખીને ઋષિઓને કહ્યું. પ્રત્યેકના દુઃખ સાંભળીને સૌના હૃદયમાં અત્યંત અશાંતિ થઈ ગઈ. રાજી પણ થયા અને બીજાના દુઃખે પાછા દુખ્યા પણ થયા કે અમારા સ્નેહીઓને આટલું બધું દુઃખ અસુરોએ આપ્યું. પછી ઋષિઓએ કહ્યું, મુનિવર, દુર્વાસાએ બદ્રિકા આશ્રમમાં આવી જે સાપના વચન કહ્યા હતા તે સમય અત્યારે આવી ગયો છે. વૃંદાવનનું આ સ્થાન ઉત્તમ છે. ભક્તવત્સલ ભગવાન શ્રીકૃષ્ણ અહીંયા પ્રત્યક્ષ વિચરે છે, તો આપણે અત્યારે સૌ તેમનું ધ્યાન કરીએ. પૂતના અને સક્ટાસુર આદિ કપાર અસુરો અહીં આવ્યા હતા, પણ ગોવાળોનો ઉદ્ધાર કરવા માટે ભગવાને તેનો તત્કાળ નાશ કર્યો હતો. અત્રિ મુનિના પુત્ર દુર્વાસાનું વચન અમાપ હોય છે તે મિથ્યા નહીં થાય. તેને સાપની સાથે વરદાન પણ કહ્યું હતું. દુર્વાસાએ કીધું હતું ને કે આ નર, આ નારાયણ છે, એ તમારા સર્વનું દુઃખ દૂર કરશે, એટલે એમનો આશીર્વાદ મિથ્યા નહીં થાય. જેવું તેને કહ્યું હતું તેવું થશે. શ્રીકૃષ્ણ અવતરીને તમારા બધા દુઃખોને હરશે આવું તેમને કહ્યું હતું તે સમય હવે આવી ગયો છે. ત્યારે શુદ્ધ બુદ્ધિવાળા અને ધૈર્યગુણ સંપન્ન ધર્મદેવે કહ્યું, હે મુનિવરો, તે વાત જરા પણ ખોટી નથી. અત્યારે એકાગ્ર મન કરીને આપને એકાંતમાં બેસીએ અને સૌ મળીને આરાધના કરીએ. હવે આપણે બસ ભજન કરવાનું. જ્યારે દુઃખ આવે ને ત્યારે એક જ ઔષધ છે એનું, ભજન. જ્યારે જીવનમાં દુઃખ આવે બધું છોડીને ભજન કરો. ભજન છે એ જે દુઃખની અંદર સહાયરૂપ થાય છે. અત્યારે એકાગ્ર મન કરીને આપણે એકાંતમાં બેસીએ, ભગવાનનું આરાધન કરીએ. જે રીતે ભગવાન લક્ષ્મીપતિ નારાયણ આપણા ઉપર ખૂબ જ રાજી થાય તે રીતે તેમના સ્વરૂપમાં પ્રેમ કરીએ. હે મુનિવરો, તમે સાંભળો, આપણે અત્યારે તત્કાળ શ્રીકૃષ્ણ ભગવાનના મંત્રનો જપ કરીએ, જપાત્મક યજ્ઞ કરીએ.
યજ્ઞ ઘણા પ્રકારના છે, એમાં એક યજ્ઞ છે જપ યજ્ઞ. સતત જે જપ કરતો રહે છે એને ઘણા બધા દુઃખની અંદર સહાયતા થાય છે. જપ કરવાથી ઘણું બધું થાય છે, કારણ શરીરનો પણ ધક્કો લાગે છે. જપ અને તપ બે સાથે હોય તો જીવ નિરાલો થઈ જાય, પણ કોન્સ્ટન્ટ જોઈએ. એક મહિનો તમે જપ અને તપ કરો પછી છોડી દો એવું નહીં. તપ સૂક્ષ્મ તપ કરો, સૂક્ષ્મ તપ. આજે મેં તમને કીધું 10 વાગે ભગવાનના દર્શન ના થાય તો નહીં જમવાનું, એ સૂક્ષ્મ તપ છે. તમને કંઈક બહુ ઈચ્છા થાય તો તમે છોડી દો એ વસ્તુને, એ પદાર્થને, તો એ તપ છે એક પ્રકારનું. અને જપ સતત ચાલુ રાખો, આપણું મનનું ધાર્યું છોડો એ તપ છે, અને ભગવાનનું ભજન કરો એ જપ છે. જપ અને તપ કોઈ વ્યક્તિ જો 1 વર્ષ સુધી સતત કરે, 1 વર્ષ સુધી જપ સહિત તપ, મનનું ધાર્યું છોડવું, પોતાની માન્યતાઓ છોડવી, પોતાના કંઈક વિચારો હોય છોડવા, કંઈક લેટ ગો કરતાં શીખવું, એ તપ છે. કોઈ આપણને આકરા સ્વભાવે કહી દીધું ઘરમાં, આપણે છોડતો હશે, થાય, સંસાર છે, દુનિયા છે, હોય, સત્સંગ છે, કોઈ બોલી જાય, થયા કરે, કોઈ એનું ધાર્યું કરે, આપણે આપણું ધાર્યું કરવા નથી આવ્યા સત્સંગમાં, છોડો, એ તપ છે મોટું. એવી રીતે કોઈ તપ કરે અને સાથે જપ કરે, 1 વર્ષની અંદર એનું અંતકરણ જુદી રીતનું થઈ જાય. કોઈ પ્રયત્ન કરે પણ સતત જોઈએ, 1 મહિનામાં ચેક નહીં કરવા માંડવાનું થયું કે ના થયું, સતત કરે, સતત કરે, સતત કરે, સતત કરે. એક એકાદશી કરી તો જુઓ, એક એકાદશી એવું રાખો કે મૌન રાખીને બેસી જવું છે. વીકડેઝ હોય ને, રજા લઈને બેસો અને મૌન રાખીને બેસો, ઠાકોરજીની મૂર્તિ લઈને બેસો અને સતત બસ જળ ઉપર કે કદાચ જરૂર પડે લીંબુ પાણી ઉપર ભજન કરો, સ્વામિનારાયણ 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 જપ કરો, આખો દિવસ અડધી રાત સુધી જપ કરો, એક એકાંતમાં બેસીને. કેવું થાય છે ફિલિંગ, એક વખત અનુભવ તો કરે, એનું સુખ કેવું છે, એ કેવું થાય છે, અંતકરણ કેવું થઈ જાય છે. તો એવું કોન્સ્ટન્ટ કોઈ 1 વર્ષ સુધી સરસ રીતે કરે, એટલે જોબ ઉપર જપ્યા રાખવા, ગાડી ચલાવતા જપ્યા રાખવા, અત્યારે આપણા ભક્તોને તો બહુ સારી ટેવ પડી ગઈ છે, પણ એ રાખી જ મૂકવું. જપ કરતા રહેવું, ભજન કરતા રહેવું, યોગ્ય આપણી તાસીર પ્રમાણે તપ કરતા રહેવું, ભગવાન રાજી થાય. જપાત્મક યજ્ઞ ધર્મ અને મરીચી ઋષિ આદિ બધાએ વૃંદાવનને વિશે આદર્યો છે, બધાએ ભગવાનના જપની અંદર મસ્ત બન્યા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતમૃત સાગરના પ્રથમ પુરમાં વૃંદાવનમાં ધર્મદેવ તથા ઋષિ મુનિઓનું મિલન તથા વાર્તાલાપ કયો એ નામે 31મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રી ઘનશ્યામ મહારાજની જય.